हेलो બાળકો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં ને તો ચાલો તમે આગળનું બધું હોમવર્ક કરી દીધું છે તો ચાલો આપણે પુસ્તકમાં પાઠ છ ભણ્યા ને તો હવે આપણે પાઠ છ વર્ક ભણીશું તો ચાલો આપણે વર્ક પાઠ છ જળ એ જીવન ભણીએ ઘસીસર સૌથી પહેલા આપણે ઘડસીસર વિશે ભણીએ સર થાય તો અર્થ શું થાય ઘડસી સર ક્યાં આવેલું છે જોધપુર જેસલમેર બાડમેર અજમેર ગઢસીસર ક્યાં આવેલું છે જેસલમેર ગઢસીસર કોણે અને ક્યારે બંધાવેલું તો ગડસીસર જેસલમેરના રાજા ગડસીએ છસો પચાસ વર્ષ પહેલાં બંધાવેલું કોને બંધાવ્યું હતું જેસલમેરના રાજા ગડસી હતા એમણે છસો અને પચાસ વર્ષ પહેલાં બંધાવ્યું હતું ગડસીસર તળાવ રાજાએ ખાલી જગ્યા લોકો ખાલી જગ્યાની મદદથી બનાવેલું કોના મદદથી લોકોની મદદથી બનાવેલું રાજાએ ગડસીસરની આસપાસ શું શું બનાવ્યું હતું તો રાજાએ ગઢસીસનની આજુબાજુ પગથિયાવાળા ઘાટ સણગાળેલી પરસાળ મોટા ખંડ ઓરડાઓ શાળા અને બીજું ઘણું બધું બનાવ્યું હતું ગઢસીસનની આસપાસ બગીચો બનાવવામાં આવ્યો હતો ખરું કે ખોટું ખોટું ઘરસિંસર આગળ લોકો શા માટે આવતા હતા તહેવાર ઉજવવા સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા ચાલવા કે ડી એ અને બી બંને એટલે તહેવાર ઉજવવા સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા હતા બાળકો બાળકો પર પર આવતા હતા તો બનાવેલી શાળામાં ભણવા આવતા હતા તળાવને ચોખ્ખું રાખવાની કાળજી કોણ લેતું હતું રાજા પ્રજા સૈનિકો કે આપેલ તમામ કોણ લેતું હતું આપેલ તમામ લોકો તળાવને ચોખ્ખું રાખવાની કાળજી લેતા હતા તળાવમાં સંગ્રહાયેલું વરસાદનું પાણી ખાલી જગ્યા સુધી પહોંચતું હતું માઇલો સુધી એટલે દૂર દૂર સુધી પહોંચતું હતું ઘડસીસર તળાવની બનાવટમાં શું ખૂબી હતી ચલા તળાવની બનાવટમાં શું ખૂબી હતી એ બધા તળાવથી કઈ રીતે અલગ હતું તો ગઢસીસરની રચના એવી રીતે કરવામાં આવી હતી કે તે ભરાઈ જતા તેનાથી નીચેની સપાટી બનાવેલા બીજા તળાવમાં પાણી જતું રહે બીજું તળાવ ભરાય એટલે ત્રીજા તળાવમાં પાણી જતું રહે આ રીતે ક્રમશ નવ તળાવ ભરાતા અને વરસાદનું પાણી આખું વર્ષ વાપરી શકાતું આજે પણ ગઢસીસરનો ઉપયોગ પહેલાની જેમ થાય છે ખરું કે ખોટું ખોટું આજે ગઢસીસરનો ઉપયોગ શા માટે નથી થતો તો આજે ગઢસીસર અને નવતળાવ વચ્ચે ઘણી બધી ઇમારતો અને મકાનો આવી ગયા છે લોકોને પાણીની માટે બીજી વ્યવસ્થા મળી ગઈ છે આથી તેઓ વરસાદના પાણીને વહી જવા દઈ વેડફે છે અને ગઢસીસરનો ઉપયોગ કરતા નથી અલબિરુની નોંધ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત આપણે ઇતિહાસ જાણવા માટે મુખ્ય ખાલી જગ્યા પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ મુખ્ય કેટલા પ્રકારના બે પ્રકારના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ નીચેનામાંથી લેખિત સ્ત્રોત તરીકે કોનો ઉલ્લેખ થાય છે શિલ્પો જૂની ઇમારતો ચિત્રો શિલાલેખ લેખિત સ્ત્રોત તરીકે આપણે શિલાલેખનો ઉપયોગ કરીએ છીએ સ્થાપત્ય ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોત છે તો અલેખિત સ્ત્રોત છે એમાં કંઈ લખેલું હોય છે ના તો આપણે સ્થાપત્યો છે જૂની ઈમારતો છે જૂના બધા શિલ્પ સ્થાપત્યો છે એ અલેખિત સ્ત્રોત છે ઇતિહાસ જાણવાના લેખિત સ્ત્રોત કયા કયા છે ચલો ઇતિહાસ જાણવાના લેખિત સ્ત્રોત કયા કયા છે તો તાડપત્રો ભોજપત્રો પ્રવાસીઓની નોંધો શિલાલેખો ડાયરી મહાકાવ્યો વગેરે ઇતિહાસ જાણવાના લેખિત સ્ત્રોત છે અલબિરુની નોંધ એ ખાલી જગ્યા સ્ત્રોત છે ચલો અલબિરુની નોંધ છે કેવો સ્ત્રોત છે લેખિત સ્ત્રોત છે અલબિરુની ખાલી જગ્યા દેશના વતની હતા પાકિસ્તાન ઉજબેકસ્તાન અફઘાનિસ્તાન બલુચિસ્તાન ક્યાંના વતની હતા ઉઝબેકિસ્તાન અલબિલુએ તેમની નોંધમાં ભારતીય લોકોની કઈ કુશળતાના વખાણ કર્યા છે તો અલ બિલુની હજારો વર્ષ પહેલાં ભારતમાં આવેલા તેમણે ભારતીય લોકોની તળાવો બનાવવાની કુશળતાના વખાણ કર્યા છે બરાબર અલબિરુની નોંધ પ્રમાણે ભારતમાં તળાવો બનાવવા શેનો ઉપયોગ થતો હતો તો અલબિરુનીની નોંધના પ્રમાણે ભારતમાં તળાવ બનાવવા મોટા પથ્થરો અને લોખંડના સળિયાનો ઉપયોગ થતો હતો અલબિરુનીની નોંધ મુજબ ભારતમાં તળાવોની તે સમયે શ્રી વિશેષતા હતી ચલો અલબિરુનીએ નોંધ કરી એ સમયે ઇતિહાસમાં ભારતના તળાવોની શ્રી વિશેષતા હતી તો તળાવ અલબિરુનીની નોંધણી મુજબ ભારતના લોકો તળાવ બનાવવામાં કુશળ છે તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે જેની ઉપર જેની વચ્ચે લાંબી દાદરથી હાર ઉપરથી નીચે જાય છે ઉપર જવા અને નીચે આવવા માટે પગથિયાં જુદા જુદા હોવાથી ત્યાં ભીડ ઓછી થાય છે અલબિરુની નોંધ પરથી તે સમયની ભારતીય પ્રજાની પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થિત આયોજનની ઝાંખી થાય છે જરા અલબિરુની નોંધ પ્રમાણે એ સમયના ભારતના લોકો પાણીનો સંગ્રહ વ્યવસ્થિત રીતે કરતા હતા એની ઝાંખી થાય છે ખરું કે ખોટું તો ખરું તમારી આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે કેવી રીતે ચર્ચા કરો છો તમારી આસપાસના વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે હવે જોઈએ ટીપે ટીપે સરોવર ભરાય ગુજરાતની મોટા ભાગની નદીઓ બારે માસ પાણી હોય છે ખરું કે ખોટું ખોટું જેસલમેરમાં વરસાદ ખાલી જગ્યા પડે છે તો ઓછો પડે છે કેમ કે રણ વિસ્તાર હોવાથી ત્યાં વરસાદ ઓછો પડે છે પહેલાના સમયમાં લોકોના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખાલી જગ્યાની વ્યવસ્થા હતી શું વ્યવસ્થા હતી ટાંકાની વ્યવસ્થા હતી પહેલાના સમયમાં લોકો તળાવો શા માટે બંધાવતા હતા તો પહેલાના સમયમાં લોકોને પાણીની અનિવાર્યતાની ખબર હતી તેઓ પાણીને ખૂબ મૂલ્યવાન ગણતા હતા તેથી વરસાદના પાણી વેડફાઈ ન જાય અને તે આખું વરસ વાપરી શકાય તે માટે તેઓ તળાવ બંધાવતા હતા તેથી તળાવોમાં પાણી જમીનમાં ઉતરી કુવા અને વાવ સુધી પહોંચે જેથી તે વિસ્તારમાં પાણી મળી રહે અને જમીન ફળદ્રુપ બને બરાબર તો પહેલાના લોકો હતા એ લોકો પાણીની ઉપયોગિતા જાણતા હતા પાણી કેટલું મૂલ્યવાન છે તો આપણે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ કારણ કે પાણી ખૂબ જ મૂલ્યવાન છે એનો બગાડ કરવો જોઈએ નહીં ખાલી જગ્યાની પોળોમાં કેટલાક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા જોવા મળે છે તો અમદાવાદની પોળોમાં ઘણા ઘરોમાં ટાંકા જોવા મળે છે હાલમાં પણ નવા ઘરોમાં વરસાદી પાણીની સંગ્રહની પ્રથા ચાલુ છે ખરું કે ખોટું ખોટું અત્યારના નવા ઘરોમાં કોઈ વરસાદી પાણીનો સંગ્રહ કરતું નથી અને રાજસ્થાનના મોટા ભાગની નદીઓમાં આખો વર્ષ પાણી રહેતું ન હતું છતાં ત્યાંના ગામડાઓમાં પાણીની અછત ન હતી શા માટે તો પહેલાના સમયમાં ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગની નદીઓમાં આખો વર્ષ પાણી રહેતું ન હતું છતાં ત્યાંના લોકો ત્યાંના ગામડાઓના ઓમાં પાણીની અછત નહોતી કારણ કે લોકોને ખબર હતી કે પાણીનો દરેક ટીપું કિંમતી છે આથી આ વિસ્તારમાં ઘરની છતમાં પડતા વરસાદના પાણીને જમીનની અંદર બનાવેલ ટાંકામાં પહોંચતું કરી તેમજ કૂવા અને વાવ અને તળાવ દ્વારા પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી આથી તેમને પાણીની અછત નહોતી અને અત્યારે આપણે એ વરસાદનું જે પાણી છે એ વેડફી જવા દઈએ છીએ આપણે વિવિધ રીતે પાણીનો બગાડ કરીએ છીએ એટલે પાણીની અછત રહે છે ચાલો જોઈએ વાવ વાવ કોને કહે છે તો કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે આવા બાંધકામને વાવ કહે છે બરાબર કૂવામાંથી આપણે પાણી ખેંચીએ છીએ અને વાવમાં લોકો દાદર એટલે સીડીઓ ઉતરીને નીચે જાય છે અને પાણી સુધી પહોંચે છે અને વાવ કહેવાય છે પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના કેટલા પ્રકાર છે બે ત્રણ ચાર કે પાંચ તો વાવના ચાર પ્રકાર છે નંદામાં પાંચ પ્રવેશ દ્વાર હોય છે ખરું કે ખોટું ખોટું જમીન કેવી રીતે પાણી શોષે છે તો જમીનમાં ખૂબ નાના નાના છિદ્રો હોય છે જે દ્વારા જમીન પર આવેલ નદી તળાવ દરિયો વગેરેનું પાણી જમીનમાં ઉતરે છે ઉપરાંત જમીન પર ઢોળાનું પાણી પણ માટીના નાના છિદ્રો દ્વારા જમીનની અંદર જાય છે અને આમ જમીન પાણી શોષે છે ચલો જોડકા જોડો નંદા તો નંદામાં એક જ પ્રવેશ દ્વાર હોય ભદ્રા બે પ્રવેશ દ્વાર જયા ત્રણ પ્રવેશ દ્વાર અને વિજ્યા ચાર પ્રવેશ દ્વાર હોય છે આ ચારે વાવના પ્રકાર છે કૂવા અને વાવમાંથી પાણી ક્યારે આવે છે તો જમીનમાં ઉતરેલા પાણી વચ્ચે કોઈ મોટા ખડક જેવું આવરણ આવે ત્યારે પાણી નીચે ઉતરતું અટકી જઈને આસપાસમાં ફેલાઈ જાય છે અને સંગ્રહાય છે આવી જગ્યાની આસપાસના કૂવા કે વાવમાં આ પાણી પહોંચતા તેમાંથી સરળતાથી પાણી મળી રહે છે પહેલાંના સમયમાં લોકો પીવાનું પાણી કેવી રીતે મેળવતા હતા તો પહેલાના સમયમાં લોકો પીવાનું પાણી નદી કુવા તળાવ કે વાવમાંથી મેળવતા હતા પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં મુસાફરોને પાણીની તકલીફ ન પડે તે માટેની શી વ્યવસ્થા છે તો પહેલાના સમયમાં મુસાફરો વટે પાણી મળી રહે તે માટે વાવ કુવા કે પરબો બંધાવવામાં આવતી હતી અત્યારે મોટા ભાગના લોકો મુસાફરીમાં પોતાની સાથે પાણીની બોટલો રાખે છે તથા સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો પણ બાંધવામાં આવે છે પાણી સાથે જોડાયેલા રિવાજ નદીઓને આપણે ખાલી જગ્યાનું બિરુદ આપ્યું છે નદીઓને શેનું બિરુદ આપ્યું છે લોકમાતાનું જળને ક્યારે વધાવવામાં આવે છે તો તો પાણીથી તળાવ જાય ગામડાઓમાં કરવામાં આવે છે કે જ્યારે તળાવ કે નદીમાં પાણી આવે ત્યારે લોકો જળને વધાવે છે એની પૂજા કરે છે ગુજરાતમાં ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે શું વહેંચવામાં આવે છે પેડા જલેબી મેઘલાડુ કે મેઘધનુષ્ય શું વેચવામાં આવે છે મેઘલાડુ પાણી ભરવા જતાં આપણે ખાલી જગ્યા બહાર કાઢીને જવું જોઈએ આપણે ચપ્પલ બહાર કાઢીને જવું જોઈએ કે કારણ કે આપણે ચપ્પલ બધી જગ્યાએ પહેરીને આવ્યા હોય એ નીચેથી ગંદા હોય અને આપણે પાણી ભરવા જઈએ તો ત્યાં પણ ગંદકી થાય છે અને પાણી ગંદુ થાય છે એટલે આપણે ચપ્પલ બહાર કાઢીને જવું જોઈએ પહેલાના સમયમાં પાણી ભરવા માટે સ્ટીલના વાસણનો ઉપયોગ થતો હતો ખરું કે ખોટું ખોટું પહેલાના સમયમાં પાણી ભરવા માટે કઈ ધાતુના વાસણો વપરાતા હતા તો પહેલાના સમયમાં પાણી ભરવા માટે તાંબા પિત્તળના ચળકતા કલાત્મક ઘડાઓનો ઉપયોગ થતો હતો પહેલાના સમયમાં પાણીયારા અને જળગરના પથ્થરોમાં સુંદર કોતરણી કરવામાં આવતી હતી ખરું કે ખોટું ખરું પાણી મેળવવાની વિવિધ રીતો ચલો પાણી મેળવવાની વિવિધ રીતો અત્યારે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે મળે છે તો અત્યારે અમારા ઘરમાં પીવાનું પાણી મ્યુનિસિપાલિટીના નળમાંથી મળે છે

ને પૂરતું પાણી મળતું નથી શા માટે તો આજે ઘણા લોકોને પૂરતું પાણી મળતું નથી તેના કારણો આ મુજબ છે દરેક જગ્યાએ પાણી પુરવઠા નિયમ દ્વારા પાઇપલાઈનનું જોડાણ પહોંચ્યું નથી કેટલાય લોકો પાણીની પાઇપલાઈનમાંથી વધુ અને ઝડપી પાણી મેળવવા તેની સાથે પાણી ખેંચવાના પંપ જોડી દે છે તેથી તેમની આસપાસના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી ધનિક લોકો એકથી વધારે પાઇપના કનેક્શન દ્વારા વધુ પાણી મેળવી લે છે કેટલાક લોકો કૂવામાંથી પાણી બોરવેલ દ્વારા ખેંચી લે છે કેટલાક લોકો પાણીના કેનાલમાં ગાબડા કરીને પાણીને પોતાની તરફ ખેંચી લે છે દરેક નાગરિકને પાણી મળી રહે તે જોવાની જવાબદારી ખાલી જગ્યાની છે કોની છે સરકારની ચાલો જળ સંકટ નિવારવાના ઉપાયો જો જળ સંકટ આવી જાય પાણીની અછત થઈ જાય તો આપણે એ કેવી રીતે નિવારી શકીએ તો ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં ખાલી જગ્યા શહેરમાં લોકોએ જૂની વાવ સાફ કરીને પાણી મેળવ્યું હતું કયા શહેરમાં જોધપુરમાં જોધપુરની જૂની વાવમાંથી ખાલી જગ્યા ટ્રક થી પણ વધુ કચરો નીકળ્યો હતો ચારસો બસો સો કે દોઢસો કેટલા ટ્રક થી ટ્રક થી વધુ કચરો નીકળ્યો હતો આપણા જળ સંચય માટેના કયા કયા ઉપાયો યોજ્યા હતા તો આપણા પૂર્વજોએ વરસાદી પાણીનો બારે માસ ઉપયોગ કરી શકાય તે માટે વરસાદની ઋતુમાં પાણી વેડફાઈ ન જાય અને સંગ્રહ કરી શકાય તે માટે વાવ કૂવા તળાવ ભૂગર્ભ ટાંકા વગેરે બનાવ્યા હતા હાલમાં સરકાર દ્વારા જળ સંચય માટે કયા ઉપાયો યોજવામાં આવ્યા છે તો હાલમાં સરકાર દ્વારા જળ સંચય માટે નદીઓ પર આડબમ બંધ બાંધીને વરસાદી પાણીને વહી જતા રોકવામાં આવે છે ખેડૂતોને ખેત તલાવડી અંગેની માહિતી આપીને તેમને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પાણીનો બગાડ અટકાવવા કેટલાક શહેરોમાં પાણીના મીટર મુકાવવામાં આવ્યા છે માઈએ લોકોને સ્થળાંતર કરવામાંથી કેવી રીતે બચાવ્યા તો ડેડકી માઈએ તરુણ ભારત સંઘ નામના સમૂહનું નામ સાંભળ્યું હતું તેઓ આ સમૂહના સભ્યોને મળ્યા અને પોતાના ગામની પાણીની સમસ્યાની વાત કરી એટલે તરુણ ભાર સંઘના સભ્યો ગામમાં આવ્યા અને ગામના લોકોને સાથે રાખીને તેમણે તળાવ બનાવ્યું જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો જેથી કુવામાં પાણીનું સ્તર આખો વર્ષ દરમિયાન જળવાઈ રહેવા લાગ્યું તેથી ગામના લોકો પાણી ન મળવાને કારણે સ્થળાંતર કરતા હતા તે ગામમાં સ્થાયી વરસવાટ કરવા લાગ્યા જળ સંચય માટે આપણે કયા કયા ઉપાયો યોજી શકીએ તો જળ સંચય માટે આપણે નીચે મુજબ ઉપાયો યોજી શકીએ એક ઇમારતની છત પરથી વરસાદની ઋતુ દરમિયાન વહી જતા પાણીનો ઇમારતની પડસાડ કે ચોકમાં ટાંકા બનાવીને સંગ્રહ કરવો જોઈએ બે જો કોલોની કે સોસાયટીના બધા ઘરોમાં લોકો તૈયાર થાય તો સોસાયટીના કોમન પ્લોટમાં મોટો ટાંકો બનાવી દરેક ઘરની છતનું વરસાદી પાણી એકઠું કરીને આખું વર્ષ અથવા તો આ પાણીને ભૂગર્ભમાં મોકલી શકાય અને વાપરી શકાય ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ભેગા મળી પોતાના ખેતર પાસે કૃત્રિમ સરોવર બનાવવું જોઈએ જેનું પાણી ચોમાસા સિવાય ની ઋતુમાં પાક ને પાવામાં કામ લાગે ચાર વધુ વૃક્ષો વાવી પાણી વહી જતું અટકાવી શકાય આવા ઘણા બધા ઉપાયો આપણે યોજી શકીએ તેમ છીએ બરાબર તો બાળકો આપણને શું ખબર પડી આ પાઠમાંથી કે આપણે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ પાણીનો બગાડ ન કરવો જોઈએ અને આપણાથી જેટલું બની શકે એટલું આપણે પાણીનો બચાવ કરવો જોઈએ બરાબર તો હવે તમે પણ પાણીનો ખોટો ઉપયોગ નહીં કરો ને હા તો ચલો તમારે આજથી પ્રોમિસ કરવાનું કે તમે પાણીનો ખોટો ઉપયોગ નહીં કરો અને યોગ્ય રીતે પાણી વાપરશો અને પાણીનો બગાડ નહીં કરો ઓકે તો ચલો આ તમારે વર્કબુકમાં લખી દેવાનું છે બાય બાય